બીજી તરફ આ સરકારી હોસ્પિટલમાં પટ્ટાવાળાના અભાવે દર્દીઓને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે, જેમાં એક વૃદ્ધ મહિલાને વોર્ડમાં શિફ્ટ કરવા માટે સ્ટ્રેચરમાં લઈ જવા પડ્યા હતા, જેમાં પટ્ટાવાળા ન હોવાથી બે બાળકોએ આ વૃદ્ધાને સ્ટ્રેચર લઈને વોર્ડમાં ખસેડ્યા હતા। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક સમસ્યાઓ સામે આવે છે। એક તરફ હોસ્પિટલના સિવિલ સર્જનની સેવા માટે ત્રણ ત્રણ પટ્ટાવાળાની નિમણૂક કરી દેવામાં આવી છે, તો બીજી તરફ હોસ્પિટલના કેજ્યુલિટીમાં પૂરતા પટ્ટાવાળાના અભાવે અહીંથી વોર્ડમાં દાખલ કરવા સ્ટ્રેચરમાં લઈ જવા પટ્ટાવાળાની ઘટ જોવા મળી રહી છે। આજે એક વૃદ્ધ મહિલાને વયોવૃદ્ધ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ કેજ્યુલિટી વોર્ડમાંથી વયોવૃદ્ધ વોર્ડમાં આ મહિલા દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવા પટ્ટાવાળા ન હોવાથી વૃદ્ધ મહિલાની સાથે આવેલ બે બાળાઓ સ્ટ્રેચર હલાવી મહિલાને વોર્ડ સુધી પહોંચાડી હતી। અને એના કારણે સ્ટ્રેચર ઉપર કે વ્હીલચેર ઉપર દર્દીઓને પણ એના સગાવાળાઓ લઈ જાય છે। તો બીજી તરફ હોસ્પિટલની ચર્ચા છે કે જે સિવિલ સર્જનની સુપરિન્ટેન્ડન્ટની ચેમ્બર છે એની બહાર ત્રણ જેટલા પટ્ટાવાળાને નિમણૂક કરી દેવાની છે, આનું કારણ શું? જી, આપણે ભાવસીજી હોસ્પિટલમાં સેન્કશન થયેલી પોસ્ટ મુજબ 72 પટ્ટાવાળા છે, એમાં રેગ્યુલર અને કોન્ટ્રાક્ચ્યુઅલ આઉટસોર્સથી ભરાયેલા એ તમામ આવી ગયા। હવે એમાંથી મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સાહેબની ચેમ્બરમાં એક અને વહીવટી કામગીરી માટે એક અને હમણાં નવી એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટની પોસ્ટ થઈ છે એટલે એના માટે એક, એવા ત્રણ પટ્ટાવાળાને આપણે ઓફિસમાં રાખેલા છે। સિવિલ સર્જન સાહેબની ચેમ્બરની બાર એક વહીવટી માટે છે, એક સિવિલ સર્જન સાહેબ માટે પર્સનલ માટે, અને કદાચ માની લો કે કોઈ બીજા કામ માટે ઝેરોક્સ કે કંઈ કરાવવા મોકલેલા હોય તો એક પટ્ટાવાળા બીજા રાખેલા છે, જે ફાર્મસી ને સિવિલ સર્જન સાહેબની ચેમ્બરનું બેયનું જોવે। બીજા વોર્ડમાં પટ્ટાવાળાઓની અછત છે જેના કારણે દર્દીઓને મુશ્કેલી પડે છે, આવા સમયમાં સિવિલ સર્જને પર્સનલ પટ્ટાવાળા રાખવા વ્યાજબી ખરું? આપણે સિવિલ સર્જન સાહેબને જ પૂછવું પડે કે ક્યાં કેટલા પટ્ટાવાળા રાખવા અને શું વાજબી છે, એના માટે સિવિલ સર્જન સાહેબનો ઓપિનિયન લેવો પડે, એ હું સાહેબ સાથે પૂછીને આપને કહી શકું। આ બાબતે હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું હતું કે મહેકમ મુજબ જ સિવિલ સર્જન ઓફિસ ખાતે પટ્ટાવાળાની નિમણૂક કરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।